સત્યમ શિવમ સુંદરમ વિદ્યાર્થિ મિત્રો ધોરણ 4 વિષય આસપાસ આપણે પાઠ 16 માં ભણતા હતા કયો કામનો મહિનો કામનો મહિના વિશે આપણે પાઠનો ચર્ચા કરતા હતા એમાં આપણે જોઈલું કબૂતર દેવચકલી કાગડો કોયલ પછી કંસારો એટલે કે બારવટ પછી દરજીનો મારો બનાવવા છે એ વાત કરી હતી પછી ફૂલચુંબીના મારાની વાત કરી હતી ફૂલચુંબીના મારામાં આપણે જોઈલું કે શું શું કઈ તો મારામાં ભૂખની નાની ગાડીઓ જાહીઓ માં લટકતો બનાવે છે તે સાંજે ફૂલ સુંગનીનો મારો પણ એમને જોયો તેનો મારો સારો બનેલો હતો તેમાં તે તમે વસ્તુનું અનુમાન કરો કક્ષા કઈ વસ્તુનું બનેલો હતો કે તેના મારામાં વાર ઘાસ પાતળી સળીઓ સૂકા પાંદડાઓ પીજેલો રૂ જાગની છાલના ટુકડા કપડાના ચીથા અને કરડિયાના ઝારાનો બનેલો હતો તો આ રીતના લટકતો નાનો મારો બનેલો હતો આપણે ફૂલ સુંગનીના મારાની વાત કરી હતી હવે આગળ આવે છે દરજીનો અરે સુગરી શું આવે છે સુગરી દરજીના મારાને જે આપણે વાત કરી હતી કે ભાઈ બે પાંદડ સીવી ને મારો બનાવે છે હવે આગળ આવે છે સુગરી તો મે દૂરબીનથી દૂરબીન વડે જોઈ તો મારામાં બચ્ચા જોઈ શકાયા તા હતા તે મારાના નાના મુખ આગળ બેઠા હતા તે તેની માતા ખાવાનું લઈને આવે તેની રાહ જોતા બેઠા હતા તે બીજું શું કરી શકે ફક્ત ખાય અને સૂવે તો શું હતું કે આ સુગરીનો મારો હોય આ ઉપરથી લટકતો હોય લાંબો આટલો મોટો હોય અને એમાં નાના કાળામાં શું હતું એ રાહ જોઈને બેઠા હતા બરાબર ને એ રાહ જોઈને બેઠા હતા અને મારાનું નાનું જે મુખ હોય ને એ આગળ રાહ જોઈને બેઠા હતા શું કરતા હતા કે એની માતા આવે ખાવાનું લઈને અને એની રાહ જોઈને બેઠા હતા બીજું તો શું કરીએ કે નાના પક્ષી એ ઉડી શકે નહીં કઈ નહીં એમને ખાવાનું ને સુવાનું બરાબર ને તો એક સુગરીના મારામાં કરે એ રીતના બેઠેલા હતા આવું દૂરબીનથી એમને જોયું સુગરીના મારા આપણા ખેતરમાં જે ન કરી કઈ લટકતા જોવા મળતા હતા તમે જોઈ લે બધા પક્ષીઓ આ દિવસોમાં ખૂબ જ વ્યસ્ત હોય છે પહેલું સોપાન મારા બનાવવાનું અને ફક્ત ઈંડા મૂકવાનું પહેલા શું કરે એ લોકો મારો બનાવી દે મારો બનાવી પછી શું કરવાનું એમાં ઈંડા મૂકવાનું કામ પહેલું કરતા હોય છે આટલા બધા પ્રયત્નોથી બનાવેલા મારામાં બચ્ચાઓને ઉછેરવા અને બચ્ચેલા બચ્ચાઓને ઉછેરવા એ ખૂબ જ મુશ્કેલ કામ છે મારું બનાવે તમે જોજો અમુક વખત તો તમે જોજો એક એક ડારકી એક એક તણકલા ને બધું ઉઠાવી ઉઠાવીને મારો બનાવતા હોય છે એટલે પેલા એ મારો બનાવે પછી એમાં ઈંડા મૂકે છે અને આટલા બધા પ્રયત્નો કરવાથી બચ્ચાનો ઉછેર કરવો આટલા બધા પ્રયત્નો કરવા બનાવવાના બધા પ્રયત્નોથી બનાવેલો મારો અને એમાં બચ્ચા ઉછેરવા એ કઈ સહેલું કામ છે અને બહુ મુશ્કેલ કામ છે પક્ષીઓ માટે કેટલાક માણસો અને બીજા પ્રાણીઓ દુશ્મન જેવા પણ હોય છે પક્ષીઓ માટે માણસો અને બીજા પ્રાણીઓ પણ દુશ્મન જેવા હોય છે કેમ શું કરે ઈંડાઓને ખાઈ જાય પછી માની લો કે ઝાડ પર મૂકેલો વાદળા ફૂટે તો ઈંડા મારામાંથી નીચે પડી જાય છે એટલે દુશ્મન જેવા હોય છે કાગડાઓ અને કિસકુલીઓ અને બિલાડીઓ અને ઉંદરો આ બધા ઈંડા ચોરી કરવાની તક શોધતા હોય છે શું કરે ચોરી કરવાની ચક્કર એને ઈંડા ખાઈ જાય અને ઘણીવાર તો તે મારા પણ તોડી નાખે શું કરે ઘણીવાર તે મારા પણ તોડી નાખે છે કોણ કોણ જેવા તો કાગડાઓ કિસકોલીઓ બિલાડીઓ અને ઉંદરો પોતાની જાતને મુશ્કેલીથી બચાવવા ખાવાની શોધમાં પછી મારો બનાવવામાં ઈંડાઓ સેવવામાં અને બચ્ચાની સાવચેતીથી ઉછેર કરવા ઉછેરવા વગેરે દરેક પક્ષી માટે કસોટી જેવું છે શું કરવાનું પોતાની જાતનું બચાવવાનું દરેક મુશ્કેલીથી બચાવવા પોતાની જાતને દરેક મુશ્કેલીથી બચાવવા પછી ખાવાનું શુદ્ધ ખાવું હોય તો ખાવાની શુદ્ધમાં જવાનું પછી મારો બનાવ્યા પછી એમાં ઈંડા મૂક્યા હોય ઈંડા સેવવાના અને ઈંડા સેવવાથી એમાંથી બચ્ચાનો થાય તો બચ્ચાઓને સાવચેતીથી પાછો ઉછેર કરીને મોટા કરવા આ દરેક પક્ષી માટે કસોટી જેવું છે છતાંય પક્ષીઓ કેવા આનંદ સાથે ગાય છે આટલી બધી મુશ્કેલી થાય તો પણ પક્ષીઓ તમે જોજો એમનો કલરવ અવાજ સંભળાતો હોય છે એટલે કે કેવા આનંદ સાથે ગાતા હોય છે અને તેમની પાંખો પણ ફેલાવી ઉડે છે એ તેમની પાંખો ફેલાવીને પણ ઉડે છે આ બધા માટે સલાહ તમારા ગીજુભાઈ ના આશીર્વાદ આવું કોને લખ્યું ગીજુભાઈ એ બારમતી ના બાળકોને લખ્યું હતું એટલે કે ફેલાવીને ઉડે છે બરાબર ગીજુભાઈ એ આ પત્ર કેટલા વર્ષ પહેલા લખ્યો હતો તો કઈ સાલમાં લખ્યો હતો તો આપણને ખબર છે કે કઈ સાલમાં લખેલું પત્ર તો પત્ર લખેલો એમને 1936 13 એપ્રિલ 1936 માં લખ્યો હતો એ આપણને ખબર છે કે 1936 માં લખ્યો હતો અને આજે 2021 થયું તો કેટલા થાય તો 85 વર્ષ જેવું થાય છે તો 85 વર્ષ પહેલા જેવું લખેલું હતું
બરાબર અહી ઘણા પક્ષીઓની વાત આવે છે અહી ઘણા પક્ષીઓની વાત આવે છે તમે એમાંથી કયા પક્ષીઓ જોયા છે તો મે એમાંથી આપણે ઘણા બધા પક્ષીઓ હતા બરાબર ને એમાંથી આપણે જોયા છે ને કાગડો ચકલી કબૂતર બરાબર કાગડો ચકલી કબૂતર પછી કોયલ દરજી વગેરે પક્ષીઓ આપણે જોયા હશે જે આપણી આજુબાજુમાં ઉડતા હોય છે તો જોયા બીજા કેટલાય પક્ષીઓ તમે કેટલા પક્ષીઓ જોયા છે દેખાયા કે બીજા પણ ઘણા પક્ષીઓ જોયા છે કયા કયા ઉપર છે બરાબર મોર છે ચકલી બતક ગીધ સંભળી બરાબર આ બધા પક્ષીઓ જોયા છે ને એલા પક્ષીઓ સિવાયના પણ આપણે બીજા પક્ષીઓ જોયા છે તમે પક્ષીનો માળો જોયો છે અને તમે ક્યાં જોયો છે તો આપણે ક્યાં આજુબાજુ ફરતા હોય શું જમીન કરતા હોય શેન કરતા હોય ક્યાં ઘૂંકેલો હોય ઘર બંધ હોય તો હા અમે મારી સાથે દરવાજા પાસે જોયો છે કે બાજુના ઘરમાં માળો જોયો છે બરાબર ને તમારું મનપસંદ પક્ષી કયું છે તમે વર્ગમાં તમારા મિત્રોને કહી શકો છો અને કેવી રીતે ઉડે છે અને એનો અવાજ તે કેવો અવાજ કરે છે આ પક્ષી કયું છે તો કયું છે તો તમને ખબર હશે તમને જે પક્ષી ગમતું હોય તમારે લખવાનું છે અહીંયા એક આપણે શું બોલ્યો છે માથે મુગટ છે ને પૂંછડીમાં સિક્કાઓ માથે મુગટ છે ને પૂંછડીમાં સિક્કાઓ ટોચથી પૂંછડી સુધી ખૂબ જ ભૂરા પટ્ટા હોય એટલે કે ટોચથી પૂંછડી જોડે સુધી ખૂબ જ ભૂરા પટ્ટા હોય તે આપણું રાષ્ટ્રીય પક્ષી છે કોણ તો આપણું રાષ્ટ્રીય પક્ષી કયું તો મોર તો તમારે શું લખી દેવાનું મોર જો તમારા ઘરની આજુબાજુ અથવા ઘરમાં કોઈ મારો હોય તો તેને ધ્યાનપૂર્વક જુઓ અને યાદ રાખો મારો ખૂબ જ નજીકથી ખૂબ જ નજીક જશો નહીં એટલે કે મારાને ખૂબ નજીક જવાનું નથી અને તેને અડશો નહીં જો તમે એમ કરશો તો પક્ષી ફરીથી મારામાં આવશે નહીં જો તમે મારાની નજીક જશો અને મારાને અડશો તો પક્ષી ફરીથી મારામાં આવતું નથી બરાબર તો તમારે શું કરવાનું એને દૂરથી જોવાનું છે થોડાક દિવસ સુધી મારાનું અવલોકન કરો એટલે તમારે થોડાક દિવસ સુધી રોજ મારાનું દૂરથી જોવાનું અને નીચેની વસ્તુઓ નોંધો એટલે કે નીચે પ્રશ્નો જવાબ આવે છે તમારે લખવાના છે તો કયા કયા છે એ આપણે જોવાના છે મારો ક્યાં બનાવેલો હતો મારો ક્યાં બનાવેલો છે એની વાત કરી છે મારો ક્યાં બનાવે છે તો મારો આપણા આવા મારો છે એની વાત કરી લઈએ તો મારો ક્યાં બનાવેલો છે મારો ઝાડની ડાળી પર બનાવેલો છે મારો ઝાડની ડાળી પર બનાવેલો છે તમે જ્યાં જોયો એ લખી લેજો અહીંયા હું મારી રીતે તમને કહી દઉં છું મારો સારો બનેલો છે તો મારો સારો બનેલો મારો ઘાસના સૂકા તણકલા અને સરેકરા અને તારના ટુકડાઓનો બનેલો છે સરેકરા અને તારના ટુકડાઓ બરાબર ને નાની ડાળીઓનો બનેલો છે મારો તૈયાર છે કે હજુ પક્ષી તેને બનાવી રહ્યો છે તો ના મારો તૈયાર છે બરાબર ને મારો તૈયાર છે શું તમે ઓળખી શકો છો મારો કયા પક્ષીનો બનાવેલો છે તો હા આ મારો આપણે જોઈએ તો મારો કોને બનાવેલો છે તો કાગડાએ બનાવેલો છે આપણે વાત કરી હતી કે નાના કંઠલા પછી નાની ડાળીઓ અને તારના ટુકડાઓનો ઉપયોગ કરી કોણ બનાવેલો કંઠલા સરકડા અને તારનો ઉપયોગ કરી તો કાગડો મારો બનાવ્યો છે તો આપણે આ મારાની વાત કરીએ તો કાગડાએ બનાવ્યો છે પક્ષી મારામાં કઈ કઈ વસ્તુઓ લાવે છે તો પક્ષી મારામાં લાવે છે ને કાગડો કયો લાવે છે તો આપણે આ મારાની વાત કરીએ તો કાગડો મારામાં બચ્ચાને ખવડાવવા માટે નાના નાના જીવજંતુઓ રોટલીના ટુકડાઓ અને અનાજના દાણા પણ લાવે છે એટલે કે નાના નાના જીવજંતુઓ પછી રોટલીના ટુકડાઓ અને દાણા પણ લાવે છે કોના માટે તેના બચ્ચા માટે લાવે છે મારામાં કોઈ પક્ષી બેઠેલું છે અત્યારે હા તો આપણે જોવા જઈએ તો કોઈ પક્ષી બેઠેલું છે તો આપણે તમે જોયું હોય તો તમારે લખવાનું હા જોયું છે અને આ મારા નથી જોયું તો ના લખવાનું જોયું હોય તો લખવાનું જ્યારે હું મારો જોઈને પક્ષીમાં અંદર બેઠેલો છું હા હોય તો કે હા પક્ષી બેઠેલું છે શું તમે વિચારો છો કે મારામાં કોઈ ઈંડા છે તે વખત પક્ષી બેઠેલું છે તમે જોઈ લેવાનું પક્ષી ઉડી ગયા પછી જોઈ માન્ય છે જો હોય તો લખવાનું હા છે અને ના હોય તો ના લખવાનું તમે મારામાંથી ચીચી અવાજ સંભળાય છે જો બચ્ચા હોય તો તમને અવાજ સંભળાય તમારે લખવાનું હા ચીચી અવાજ સંભળાય છે જો મારામાં બચ્ચાઓ છે તો બચ્ચાના મા બાપ તેમને ખાવા માટે શું લઈ આવે છે તો આપણે વાત કરી કે નાના નાના જીવજંતુઓ રોટલીના ટુકડાઓ પછી દાણાઓ બધું બચ્ચાઓ ખાવા માટે લાવે છે એક કલાકમાં પક્ષીઓ મારામાં કેટલી વાર આવે છે એક કલાકમાં તો ચકલી અને કાગડો હોય તો બે ત્રણ વાર આવે છે કેટલા દિવસો પછી બચ્ચા મારો છોડી દેશે તો કેટલા દિવસ પછી બચ્ચા છે મારો જોડે તો એક મહિને લગભગ એક મહિના જેવું લાગતું હોય છે એક મહિનામાં
બચ્ચા લગભગ 1 મહિના પછી મારો છોડી દે છે તો આ આપણે જોયા એના પ્રશ્નોના જવાબ હવે અહીં આપી છે કે મારાનું ચિત્ર તમારી નોટબુકમાં દોરો એ તમારે તમારી નોટબુકમાં દોરી દેવાનું છે બરાબર એ તમારી નોટબુકમાં તમારે દોરી દેવાનું અને તમે જોયું કે પક્ષીઓ કેવી રીતે જુદી જુદી વસ્તુઓ પોતાના માળાઓ બનાવે છે એટલેથી આપણે હવે આગળના વિડિયોમાં અભ્યાસ કરીશું